અને એની દરેકની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો જોવાનું ચૂકશો નહીં તો આજે આપણે વાત કરીશું બોર્ડ ઓરિએન્ટેડ કેટલાક મહત્વના ક્વેશ્ચન્સ અને જોડકાઓ તો ક્વેશ્ચન વન ની અંદર આપણે જોઈશું કે એક બે વાક્યમાં અથવા એક બે શબ્દોમાં ઉત્તર આપો એ પ્રકારના પ્રશ્નો કયા છે જોઈશું ફર્સ્ટ ક્વેશ્ચન છે પ્રાકૃતિક વારસો કોની ભેટ છે તો એનો જવાબ છે કુદરતની નેક્સ્ટ બીજા નંબરનો પ્રશ્ન જોઈશું આપણે નદીઓને શાનું બહુમાન આપ્યું છે તો એનો જવાબ છે લોકમાતાનું ખૂબ જ મહત્વના પ્રશ્નો છે બોર્ડ છે નેક્સ્ટ સાંસ્કૃતિક વારસો એટલે શું મિત્રો આ દરેક ક્વેશન્સ તમારે એમસીક્યુ માં પણ પૂછાઈ શકે છે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો નેક્સ્ટ ક્વેશન હતી તો એનો જવાબ છે કોના દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે તો એની અંદર એનો જવાબ આવશે ભૂમિ આકારો દ્વારા નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી કઈ મુદ્રામાં ચારસી ઘોડો હાથી અને બળદની આકૃતિ જોવા મળે છે તો એની અંદર જવાબ છે રાષ્ટ્ર મુદ્રામાં જે આપણી રાષ્ટ્ર મુદ્રા છે જેની અંદર અલગ અલગ મુદ્રાઓ છે સિંહની ઘોડાની હાથીની અને બળદની નેક્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે કઈ પ્રજા કિરાત તરીકે ઓળખાતી હતી તો એનો જવાબ છે મોગલો મીન્સ મોગલો આર્યો સોરી મોગલો આર્યો એ કિરાત નામે ઓળખાતી હતી નેક્સ્ટ ક્વેશન નંબર આઠ આર્યો બીજા કયા નામે ઓળખાતા હતા તો એનો જવાબ છે નોર્ડિક તો નોર્ડિક બીજા કયા નામે ઓળખાતા હતા આર્યો આર્યો નોર્ડિકના નામે ઓળખાતા હતા ક્વેશ્ચન નંબર કયો મહોત્સવ ઉજવાય છે તો એનો જવાબ છે ઉત્તરાર્થ નૃત્ય મહોત્સવ તો ઉત્તરાર્થ નૃત્ય મહોત્સવ ક્યાં ઉજવાય છે આ પ્રકારનો પ્રશ્ન હોય તો આવશે મોઢેરાની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું કે વડનગરમાં કયો મહોત્સવ ઉજવાય છે તો એનો જવાબ છે તાનારેરી ક્વેશ્ચન એ રીતે પણ પૂછાય છે તો વડનગરમાં યાદ રાખજો થઈ ભારતમાં આવી હતી તો મોગોલો ક્વેશ્ચન એ રીતે પણ પૂછાય મોગોલ પ્રજા ક્યાંથી ચીનમાંથી તિબેટ તરફ તિબેટથી થઈને ક્યાં આવી હતી તો ભારતમાં એનો જવાબ આ રીતે આવશે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર અંદર જોઈશું વિશ્વમાં એશિયાઈ સિંહો ગુજરાતના કયા જંગલોમાં જોવા મળે છે તો ગુજરાતની અંદર એશિયાઈ સિંહો છે એ ગુજરાતના જંગલોમાં જોવા મળે છે તો વિશ્વના એશિયાઈ સિંહો કયા જંગલમાં જોવા મળે છે તો ગીરના તો ગીરના જંગલોમાં કયા પ્રકારના સિંહ જોવા મળે છે તો એશિયાઈ સિંહો આ વસ્તુ યાદ રાખવી બહુ જરૂરી છે ક્વેશ્ચનને ગમે તે રીતે એક્ઝામિનર અંદર પૂછી શકે છે

નિવાસીઓ કોણ છે તો એનો જવાબ છે નેગ્રીટો એટલે અથવા નીગરો જેને આપણે તરીકે પણ ઓળખીએ છીએ તો કઈ પ્રજા તો એ પ્રાચીન નિવાસીઓ તરીકે ઓળખાય છે ઓકે તો નેગ્રી ક્વેશ્ચન અલગ અલગ રીતે પણ પૂછાઈ શકે તો નેગ્રીટો એ ભારતની સૌથી પ્રાચીન છે આધુનિક છે એ પ્રકારના ક્વેશ્ચન પણ અથવા ખરા ખોટામાં પૂછી શકે છે

આ દાઢીવાળો વાળો પુરુષ છે તમારી ટેક્સ્ટ બુક અંદર પણ એનું પિક્ચર આપેલું છે તો યાદ રાખવું છે છે નંબર નું જૈન તીર્થ પાલિતાણા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો જૈન તીર્થ પાલિતાણા એ ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું છે આપણે આગળ પણ જોયું એકવીસમા નંબરનો પ્રશ્ન છે દીપ ધૂપ આરને આરતીથી પૂજા કરવાની પરંપરા કઈ પ્રજાએ આપી હોવાનું મનાય છે કે જે દીપ ધૂપ અને આરતીથી પૂજા કરવી એ પરંપરા કઈ પ્રજાએ આપી છે તો દ્રવિડોએ આપી છે કોણે આપી છે દ્રવિડોએ કે દ્રવિડોએ કઈ સોરી કઈ પરંપરા આપી છે તો દીપ ધૂપ અને આરતીથી આ રીતે પણ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે સ્પેશિયલી ઓએમઆર માં નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું ક્વેશ્ચન નંબર બાવીસ તાનારીરી મહોત્સવ ક્યાં ઉજવાય છે તો વડનગરની અંદર આપણે આગળ પણ વાત કરી શામળાજીનું મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો અરવલ્લી તો અરવલ્લીની અંદર કયું મંદિર આવેલું છે તો શામળાજીનું મંદિર તો આ રીતે મ્યુચ્યુઅલ ટ્રાન્સફર કરીને ક્વેશ્ચન પૂછી શકે છે સો યુ હેવ ટુ રિમેમ્બર નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ચોવીસ ઉત્તરાર્થ નૃત્ય મહોત્સવ ક્યાં ઉજવાય છે તો મોઢેરામાં મોઢેરાની અંદર કયું નૃત્ય મહોત્સવ ઉજવાય છે તો ઉત્તરાર્થ નેક્સ્ટ ક્વેશ્ચન પચીસમા નંબરનો છે ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે તો ગુજરાતની અંદર સમ્રાટ અશોક છે એનો શિલાલેખ જુનાગઢની અંદર આવેલો છે તો જૂનાગઢની અંદર કોનો શિલાલેખ આવેલો છે તો સમ્રાટ અશોક આ રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે તો આ બધા ક્વેશ્ચન્સ યાદ રાખવા બહુ જરૂરી છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું એની અંદર એનો મેઇન ટોપિક અલગ છે એને આપણે થોડો સમજી લઈશું કે યોગ્ય જોડકા જોડો આપણે આ ટોપિકની અંદર ક્વેશ્ચન નંબર બે છે જેને આપણે ટોટલી જોડકાઓ છે આ પાર્ટને રિલેટેડ એને આપણે લેવામાં આવ્યા છે એના વિશે જોઈશું તો પહેલું છે કે વિભાગ એ ની અંદર અને વિભાગ બે ની અંદર કેટલા જોડકાઓ જોડવાના છે કે ભવનાથનો મેળો છે વહુઠાનો મેળો બાદરવી પૂનમનો મેળો દ્રવિડો આદિમાનવ એની અંડર કોન્ટ્રોલ વિરુદ્ધની અંદર આપણે જોઈશું વિભાગ બી આપેલો છે એની અંદર એની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો બી દક્ષિણ આફ્રિકા સી અંબાજી ડી ધોળકા અને ઈ ગિરનાર તો વિભાગ એ અને વિભાગ બી જો તમને આનો જવાબ આવડતો હોય તો તમે કોમેન્ટની અંદર લખી શકો છો આઈ વિલ વેઇટ ફોર ઓનલી ઓકે ફાઇન નાવ લેટસ હેવ આન્સર સી એની અંદર જવાબની અંદર આવશે પહેલાની અંદર કે ભવનાથનો મેળો ક્યાં યોજાય છે તો ગિરનાર ની અંદર અહીંયા આપણે જોઈશું કે પહેલાની અંદર એ જવાબ આવે છે એના પછી વોઠાનો મેળો છે એ મેળો છે એ ધોળકાની અંદર છે બીજાની અંદર ડી જવાબ આવે છે ત્રીજાની અંદર જોઈશું તો સી સેમ જવાબ આવે છે ભાદરવી પૂનમનો મેળો અંબાજીમાં આવે છે ગુજરાતની અંદર બહુ ફેમસ છે એના પછી આપણે ચોથા નંબરમાં જોઈશું કે દ્રવિડો એની અંદર આવશે એ જવાબ વિભાગ બી ની અંદર કે સિંધુ ખીનની સંસ્કૃતિના સર્જિક સર્જકો કોણ મનાય છે તો દ્રવિડો

રણોત્સવ ઉત્તરાદ અને નૃત્ય મહોત્સવ નેગ્રીકો અને રંગપુર ઓન ધ કોન્ટ્રોરી એની વિરુદ્ધમાં આપણે જોઈએ તો વિભાગ બી ની અંદર આપેલા છે હબસીઓ મોઢેરા અમદાવાદ લીંબડી તાલુકોને કચ્છ નાવ પુટ આન્સર ઇન કોમેન્ટ ઇન જસ્ટ ફ્યુ સેકન્ડ્સ ઓકે પોઝ એન્ડ ડુ કોમેન્ટ નાવ લેટ અસ હેવ આન્સર તો પહેલાની અંદર જવાબ આવશે કે નગીનાવાડી વાડી છે એનો જવાબ છે સી અમદાવાદ ની અંદર આવેલી છે બીજા નંબરમાં રણોત્સવ છે તો એ છે કચ્છની અંદર રણોત્સવ ક્યાંય જોવાય છે કચ્છની અંદર ઇટ ઇઝ ફેમસ તો કચ્છની અંદર કયો ઉત્સવ થાય છે તો રણોત્સવ એ રીતે પણ ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે ત્રીજાની અંદર જોઈએ તો ઉર્ધરાત નૃત્ય મહોત્સવ ક્યાં થાય છે તો એની અંદર બી છે મોઢેરા આપણે આગળ એમસીક્યુમાં પણ જોયા શોર્ટ ક્વેશ્ચન્સમાં પણ જોયું તો ઉર્ધરાત નૃત્ય મહોત્સવ છે મોઢેરાની અંદર થાય છે

કે વિભાગ એ ની અંદર આપેલા છે અઢીસિંગના દેરા જૈન દેરા રાજ મહેલ પારસી અગિયારી આર્યો અને ધોળાવીર જ્યારે એની વિરુદ્ધની અંદર વિભાગ બે ની અંદર છે વડોદરા નવસારી અમદાવાદ કચ્છ જિલ્લો અને નોડી તો હવે આપણે આને ક્રમમાં ગોઠવવાના છીએ તો પોસ્ટ ધીસ વિડિયો એન્ડ ડુ કોમેન્ટ આન્સર ઓફ ધીસ જોડકાના દ્વારા જવાબ આપવાના છે જસ્ટ એ ફાઇન નાવ લેટ અસ હેવ આન્સર જવાબની અંદર આવશે પહેલાની અંદર સી આવશે તો શું છે અમદાવાદ અઢીસિંહ જૈન દરેક ક્યાં આવેલા છે અમદાવાદ તો આની અંદર તમારે વસ્તુ યાદ રાખવાની છે કે અમદાવાદની અંદર કઈ કઈ વસ્તુઓ છે આપણે આગળ પણ જોયા એ વસ્તુને તમારે સ્પેશિયલી નોટ કરવાની છે કે અમદાવાદની અંદર સ્પેસિફિક લખી લખીને આ વસ્તુ આવે તો અમદાવાદની અંદર આવેલો છે

જોડકું આપણે જોઈશું આની અંદર વિભાગ એ બી છે નો પહેલાની અંદર છે કીર્તિ તોરણ સમ્રાટ અશોકનો શિલાલેખ છે સૂર્ય મંદિર દ્રવિડો રાજાઓ જ્યારે વિરુદ્ધ સોરી એની વિરુદ્ધમાં જઈએ તો વિભાગ બી ની અંદર મોઢેરા વડનગર ઇલોરાની ગુફાઓ માતૃમૂલક કુટુંબ પ્રથા અને જુનાગઢ આ વસ્તુ યાદ રાખવાની હવે આપણે એને કોન્ટેક્સમાં જોઈશું તો જવાબની અંદર છે પહેલાની અંદર આવશે બી કે કીર્તિ તોરણ ક્યાં આવેલું છે તો વડનગરની અંદર બીજાની અંદર જોઈશું સમ્રાટ અશોક નું શિલાલેખ તો એની જવાબ આવશે ઇ જુનાગઢની અંદર સમ્રાટ અશોક નું શિલાલેખ ક્યાં આવેલું છે જુનાગઢ આગળ આપણે ક્વેશ્ચનમાં પણ જોયું એના પછી ત્રીજા નંબર મંદિર તો સૂર્યમંદિર ક્યાં આવેલું છે ડેફિનેટલી ઇટ ઇઝ ઇન વડોદરા ઇટ ઇઝ ક્વાઇટ ઇઝ ક્વેશ્ચન નેક્સ્ટ ચોથા નંબરની અંદર જોઈશું કે દ્રવિડો દ્રવિડો છે એ એમણે કઈ સિસ્ટમ એટલે કે પ્રથા રજૂ કરી માતૃમૂલક કુટુંબ પ્રથા એ દ્રવિડોએ આપી હતી એના પછી પાંચમા નંબરની અંદર રાજકૂટ રાજાઓ છે એની અંદર જવાબ આવશે સી ગુફાઓ ઇલોરાની ગુફાઓ એ જે રાજાઓ હતા વંશના એમને બંધાવેલી છે ને વિભાગ એની અંદર વિભાગ બી ની અંદર આપણે જોઈશું વિભાગ એની અંદર જ્યોતિર્લિંગ મંદિર સહસ્ત્રિંગ તળાવ તનારીરી અલ્પલાઇન અને પતંગોત્સવ નેક્સ્ટ વડનગર અમદાવાદ મધ્ય એશિયામાંથી આગમન પાટણ અને સોમનાથ ખૂબ જ મહત્વનું કોષ્ટક છે જ્યોતિર્લિંગ મંદિર ઈ સોમનાથ ની અંદર આવેલું છે સોમનાથની અંદર કયું મંદિર આવેલું છે જ્યોતિર્લિંગ મંદિર વસ્તુ યાદ રાખવી ખૂબ જરૂરી છે બીજાની અંદર આવશે સહસ્ત્રિંગ તળાવની અંદર આવશે ડી તમે જોયેલું પણ હશે

મૂકી શકો છો વડનગરની અંદર તાના રેની તાના જે મહોત્સવ યોજવાય છે એના પછી જોઈએ તો જ્યોતિર્લિંગ અમદાવાદ પાટણની અંદર જે જે હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સ છે એટલે કે આર્કિટેક્ચર છે એ બધી વસ્તુ જાણવી ખૂબ જરૂરી છે જે પહેલાં ચેપ્ટરમાં આપેલી છે લેટ સી કે તમને ખૂબ જ આ વિડીયોથી લાભ થયો હશે જો તમને વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી જણાવશો જેથી કરીને અમે નેક્સ્ટ વિડીયો આ રીતે બનાવીએ અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પણ પ્રેસ કરી લેશો અને આ વિડીયોને બને ત્યાં સુધી તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલ સુધી શેર કરો જેથી તેમને પણ ઉપયોગી થઈ શકે બિલકુલ નવા સિલેબસ બે હજાર એકવીસના અકોર્ડિંગ બનાવેલો છે અને બિલકુલ યુઝફુલ તમને થશે એવી અપેક્ષા સર હું આજે ચાલો શું મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય